Okay. <laughs> નમસ્કાર મિત્રો ધોરણ આઠ ચેપ્ટર નંબર સાતમું ઘન અને ઘન મૂળ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ભાગ નંબર ત્રણ મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એક આખું ગણી જવાના છીએ વિડીયો બહુ ટૂંકો બનવાનો છે અને ફક્ત એક જ વખત આ વિડિયો જોવાથી એકસો દસ ટકા તમે આખે આખું સ્વાધ્યાય જાતે ગણી શકશો મિત્રો પહેલો દાખલો આપણને આપેલો છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી તો મિત્રો હવે આપણે આની અંદર શું કરવાનું છે તમને ખ્યાલ છે આપણને જે સંખ્યા આપેલી છે પહેલા દાખલામાં બસો ને સોળ તો એનું આપણે અવિભાજ્ય અવયવ પાડીશું પહેલાં તો બસો સોળ ને આપણે બે વડે ભાગીએ તો એકસો આઠ એને બે વડે ભાગ્યું તો ચોપન તો આ રીતે તમને બધા અવયવ મળે છે બરાબર તો મિત્રો અહીંયા બસો ને સોળના જે અવયવ મળે છે તમે જુઓ કે બગડા છે ત્રણ વાર મળે છે અને ત્રણ છે તમને ત્રણ વાર મળે છે તો હવે બસો સોળ બરાબર બગડા ત્રણ વાર અને ત્રણ છે ત્રણ વાર મતલબ કે આ બેનો ઘન થયો ને આ ત્રણનો ઘન થયો તો અહીંયા એક પણ અંક છે એ ખૂટતો નથી એટલે કે બસો સોળ જે પૂર્ણઘન છે આપણે કઈ સંખ્યા પૂર્ણઘન નથી એ ઓળખવાની છે એટલે પહેલો દાખલો છે એ પૂર્ણઘન છે ચાલો હવે બીજો દાખલો જોઈએ એકસો ને અઠ્યાવીસ આપણને આપેલા છે તો એકસો અઠ્યાવીસને આપણે આ રીતે મિત્રો અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો એમાં તમે જુઓ બે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ વાર અને હજુ એક સાત વાર મળે છે તો મિત્રો તમે સાત વાર અહીંયા બે લખી દો અને હવે મિત્રો તમે ત્રણ ત્રણની આ રીતે પેર કરો તો જો અહીંયા એક બગડો એકલો રહી જાય છે બરાબર જો એકલો રહી જતો હોય તો એ સંખ્યા મિત્રો પૂર્ણઘન નથી એ આપણે જાણીએ છીએ બરાબર આ બધી ત્રણ ત્રણની પેર થવી જોઈએ અવિભાજ્ય અવયવોની ત્રીજો દાખલો એક હજાર આપ્યો છે એક હજારના તમે અવિભાજ્ય અવયવ પાડો એટલે બે છે ત્રણ વાર આવશે ને પાંચ છે ત્રણ વાર આવશે તો મતલબ કે તમને અહીંયા બે છે એ ત્રણ વાર મળે છે પાંચ છે એ પણ ત્રણ વાર મળે છે એટલે એને બેનો ઘન ને પાંચનો ઘન લખાય તો અહીંયા કંઈ ખૂટતું નથી મતલબ કે આ એક હજાર છે એ તમારી પૂર્ણ ઘન સંખ્યા છે ચાલો દાખલા નંબર ચારની અંદર આપણને સો આપેલા છે તો સોના અવિભાજ્ય હવે પડી એટલે બગડા બે વાર પાંચડા બે વાર એટલે આને તમે બગડા બે વાર પાંચડા બે વાર તો આ બેનો વર્ગ ને પાંચનો વર્ગ થયો મતલબ અહીંયા ઘન બનતો નથી બેનોય ઘન નથી ને પાંચનો ઘન નથી તો મતલબ આ જે સો છે એ આપણી પૂર્ણ ઘન સંખ્યા નથી ચાલો ત્યાર પછીનો પાંચમો દાખલો જુઓ પાંચમો દાખલો આપ્યો છેતાલીસ હજાર છસો છપ્પન ચાલો એના બે વડે ભાગ ચલાવ્યું તો ત્રેવીસ હજાર ત્રણસો અઠ્યાવીસ મળે એને બે વડે ભાગ્યું તો અગિયાર હજાર છસો ચોસઠ તો મિત્રો આ રીતે એના મેં અહીંયા ભાગ પાડેલા છે હવે જો તમને બે કેટલી વાર મળે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ વાર હવે સાતસો ઓગણત્રીસ છે તો મને ખ્યાલ છે કે સાતસો ઓગણત્રીસને હું ત્રણ વડે ભાગી શકું છું નવ વડે ભાગી શકું છું તો મેં સીધો નવ વડે ભાગ ચલાવ્યો છે તો મને નવ છે એ પણ ત્રણ વાર મળે છે તો મેં અહીંયા શોર્ટકટ વાપરો છે અવયવ બહુ લાંબા થઈ જતા હતા એટલે અહીંયા બગડા છે એ ત્રણ વાર મળ્યા બીજી વાર ત્રણ વાર મળ્યા અને નવ છે એ પણ ત્રણ વાર મળ્યા તો મતલબ કે અહીંયા મને બધું ત્રણ ત્રણ વાર મળે છે મતલબ કે આ જે સંખ્યા છે આપણી પૂર્ણ સંખ્યા છે ચાલો મિત્રો દાખલા નંબર બેની અંદર હવે આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેને ગુણવાથી આપણને જે રકમમાં આપેલી સંખ્યાઓ છે પૂર્ણકન બને એટલે કે તમને પૂર્ણકન ન હોય એવી સંખ્યા આપેલી છે જેમ કે પહેલી બસો તેતાલીસ તો તમારે દરેક દાખલામાં મિત્રો અવયવ પાડવાના છે બસો તેતાલીસના તમે ત્રણ વડે ભાગો એટલે એક્યાસી એને ત્રણ વડે ભાગો એટલે સત્યાવીસ એને ત્રણ વડે ભાગો એટલે નવ નવને ત્રણ વડે ભાગો એટલે ત્રણ અને ત્રણને ત્રણ વડે ભાગો એટલે એક મળે તો તમે આના અવયવ જે લખો છો એમાં જો ત્રણ છે તમને ત્રણ વાર મળ્યા અને બીજી વખત ત્રણ છે બે વાર મળ્યા બરાબર તો ત્રણનો ઘન થયો અને અહીંયા ત્રણનો વર્ગ થયો મતલબ ત્રણની પેર કરવા અહીંયા એક ત્રણ ખૂટે છે મતલબ કે આપણે બસો તેતાલીસને ત્રણ વડે ગુણવા પડે ચલો બીજો દાખલો જુઓ બીજા દાખલાની અંદર બસો છપ્પન આપેલા છે બસો છપ્પનના આપણે અવિભાજી અવયવ પાડી તો બગડા ત્રણ વાર ત્રણ વાર અને બે વાર આ રીતે મળશે તો ત્રણનું એક જૂથ બગડાનું બીજું જૂથ ત્રણનું અને ત્રીજું જૂથ છે બેનું થયું મતલબ કે અહીંયા આ ત્રણ જૂથ પૂરા થઈ ગયા ત્રણનું આ ત્રણનું પૂરું થઈ ગયું અહીંયા ત્રણનું પૂરું કરવું હોય તો અહીંયા હજી એક બગડો જોઈએ તો મતલબ આને બે વડે ગુણવા પડે જો આને બે વડે ગુણી દઈએ બસો છપ્પનને તો પાંચસો બાર થાય અને પાંચસો બાર છે એ પૂર્ણ ઘન સંખ્યા થઈ જાય હવે તમે વિચારજો પાંચસો બાર છે કોનો ઘન છે યાદ કરીને કોમેન્ટમાં લખજો ત્રીજી સંખ્યા આપેલી છે મિત્રો બોતેર બોતેરને બે વડે ભાગીએ એટલે છત્રીસ છત્રીસને બે વડે ભાગો એટલે અઢાર અઢાર ને બે વડે ભાગો એટલે નવ નવને ને ત્રણ વડે ભાગવા પડે એટલે ત્રણ ત્રણને ને ત્રણ વડે ભાગો એટલે એક અહીં તમને બે છે ત્રણ વાર મળ્યા અને ત્રણ છે એ જુઓ તમને બે વાર મળ્યા મતલબ કે અહીંયા આ ત્રણનું જૂથ પૂરું થઈ ગયું પણ અહીંયા ત્રણનું જૂથ પૂરું નથી થતું તો ત્રણનું જૂથ પૂરું કરવા એક ત્રણ અહીંયા મૂકી દીધો તો થઈ જાય મતલબ કે બોતેરને તમારે ત્રણ વડે ગુણવા પડે જેથી એ પૂર્ણગન સંખ્યા થઈ જાય ત્યાર પછી મિત્રો ચોથો દાખલો છસો પંચોતેર આપ્યા છે છસો પંચોતેરને જો એકમનો પાંચ છે તો હું પેલા પાંચ વડે પણ ભાગી શકું પાંચ વડે ભાગતા એકસો પાંત્રીસ મળ્યા એકસો પાંત્રીને પાંચ વડે ભાગું તો સત્યાવીસ મળે સત્યાવીસે ત્રણે ભાગ ચાલે એટલે તમને આ રીતે ત્રણ વખત ત્રણ અને બે વખત પાંચ મળે છે તો છસો પંચોતેરના અવિભાજ્ય આવ્યો બે વખત પાંચ અને ત્રણ વખત ત્રણ હવે અહીંયા ત્રણની પેર પૂરી થઈ ગઈ પણ અહીંયા ત્રણની પેર પૂરી નથી થતી તો કેટલા ગુણવા પડશે એક પાંચડાની જરૂર છે તો ત્યાં પણ ત્રણની પેર પૂરી થઈ જાય તો આપણે છસો પંચોતેર છે એને પાંચ વડે ગુણીએ તો એ તમારી પૂર્ણ સંખ્યા બનશે ચાલો ત્યાર પછી પાંચમો દાખલો આપ્યો છે સો પૂરા સોને બે વડે ભાગો એટલે પચાસ મળે પચાસને બે વડે ભાગો તો પચી ને પાંચ વડે ભાગો તો પાંચ ને પાંચ વડે ભાગો તો એક તો સોના અવિભાજ્ય અવયવ થયા બે ગુણ્યા બે અને પાંચ ગુણ્યા પાંચ મતલબ કે અહીંયા એક બગડોય ખૂટે છે અને એક પાંચો ખૂટે છે એક પણ જૂથ પૂરું નથી તો સો ને આપણે એક બગડો અને એક પાંચડો એટલે બે ગુણ્યા પાંચ અને બે પચા દસ થાય એટલે દસ વડે ગુણવા જોઈએ જો દસ વડે ગુણ્યા તો એ પૂર્ણ સંખ્યા બને ને દસ વડે ગુણો તો હજાર થાય હજાર છે કોનો ઘન છે કોમેન્ટમાં લખજો મિત્રો ચલો હવે દાખલા નંબર ત્રણ એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે ભાગવાથી આપેલી સંખ્યા પૂર્ણગન બને એ જ વસ્તુ કરવાની છે પણ હવે જે ત્રણમાં ન હોય એવા એવી સંખ્યા વડે ભાગી નાખવાના બરાબર ગુણવાના નથી તો જો મિત્રો પહેલો દાખલો આપણને આપેલો છે એક્યાસી તો એક્યાસીના અવિભાજ્ય અવયવ પાડ્યા છે તો મને અહીંયા ચાર વખત ત્રણ મળે છે મતલબ કે મેં એક્યાસી બરાબર એક બે ત્રણ અને ચાર વખત ત્રણ કર્યા હવે એક ત્રણની પેર કરી નાખી અને હવે જે પેર નથી થતી એના ઉપર હું રાઉન્ડ કરી દઉં એટલે મને ખબર પડે કે મારે આટલા વડે ભાગવા પડે જેના ઉપર રાઉન્ડ કરીએ આપણે એટલા વડે ભાગવાના અને રાઉન્ડ કોના ઉપર કરવાનું કે જ્યાં ત્રણનું જૂથ પૂરું ન થતું હોય એવી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું મતલબ કે એક્યાસીને આ ત્રણ વડે ભાગીએ તો પૂર્ણ ઘનસંખ્યા બની જાય હવે જો મેં એક્યાસીને ત્રણ વડે ભાગ્યા તો સત્યાવીસ મળ્યા અને સત્યાવીસ છે ત્રણનો ઘન છે એટલે પૂર્ણ સંખ્યા થઈ ગઈ ચલો ત્યાર પછી જો એકસો અઠ્યાવીસ આવી પાસે એકસો અઠ્યાવીસના હું ભાગ ચલાવું તો મને બધા બગડા મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત મને બગડા મળે છે તો જો અહીંયા ત્રણ બગડા બીજા ત્રણ એટલે છ અને એક સાતમો બગડો તો જો અહીંયા ત્રણની પેર થઈ ગઈ અહીંયા ત્રણની થઈ અને એક બગડો એકલો વૈતો આની જરૂર નથી એટલે એના ઉપર રાઉન્ડ કરી દીધો તો આને કાઢી નાખ્યા મતલબ ભાગી નાખીએ બેવડે તો એકસો અઠ્યાવીસને બે વડે ભાગીએ પૂર્ણ ધન સંખ્યા બની જાય ને એકસો આપણે બે વડે ભાગીએ કેટલા મળશે આપણને ચોસઠ મળશે બરાબર ત્રીજી સંખ્યા આપેલી છે એકસો પાંત્રીસ એકસો પાંત્રીસને ત્રણ વડે ભાગું તો પિસ્તાલી મળે પિસ્તાલીને ત્રણ વડે ભાગું તો પંદર પંદરને ત્રણ વડે ભાગું તો પાંચ પાંચને પાંચ વડે ભાગું તો એક તો મતલબ જુઓ તમે ત્રણ 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 અને પાંચ આ એના અવયવ છે તો આ ત્રણની પેર થઈ ગઈ પણ પાંચડો એકલો છે જે એકલો છે એના ઉપર રાઉન્ડ કરો બરાબર મતલબ કે જે ત્રણની પેર નો હોય એના ઉપર રાઉન્ડ કરો પાંચ વડે ભાગવા પડે નક્કી થઈ ગયું તો એકસો પાંત્રીને પાંચ વડે ભાગો તો પૂર્ણ ઘન સંખ્યા થઈ જાય હવે એકસો પાંત્રીને પાંચ વડે ભાગો તો સત્યાવીસ થાય સત્યાવીસ પૂર્ણ ઘન છે સત્યાવીસ છે ત્રણનો ઘન છે ચલો ત્યાર પછી એકસો ને બાણું આપેલા છે એકસો બાણું બે વડે ભાગી એટલે છન્નું છન્નું બે વડે ભાગો એટલે અડતાલીસ અડતાલીસને બે વડે ભાગો એટલે ચોવીસ ચોવીસને બે વડે ભાગો એટલે બાર બાર ને બે વડે ભાગો એટલે છ છ ને બે વડે ભાગો એટલે ત્રણ ત્રણ ને ત્રણ વડે ભાગો એટલે એક તો મને એક બે ત્રણ ચાર પાંચ અને છ વખત બગડા મેળા ને એક ત્રણ મેળો જો આ છ વખત બગડામાં ત્રણ ત્રણની લાઇન કરી નાખી અને જે ત્રણ છેલ્લે એકલા મળ્યા એ વધારાના થયા એ ત્રણની પેરમાં ત્રણ વખત નથી મતલબ ખબર પડી ગઈ કે આને ત્રણ વડે ભાગવા પડશે તો એકસો બાણું ત્રણ વડે ભાગીએ તો પૂર્ણ સંખ્યા થાય હવે એકસો બાણું ત્રણ વડે ભાગીએ તો ચોસઠ મળે અને ચોસઠ છે મિત્રો ચારનો ઘન છે બરાબર તો આ પૂર્ણ ઘનસંખ્યા થઈ ગઈ ચલો પાંચમો દાખલો છે સાતસો ને ચાર સાતસો ચારના મેં અવિભાજ્ય પાડ્યા તો મને બે બે પછી ફરીથી ત્રણ વખત બે અને પછી છેલ્લે અગિયાર તો તમારે વિડિયો પોસ્ટ કરીને વ્યૂ જોઈ લેવાના તો મને બે ત્રણ વાર મળ્યા ફરીથી ત્રણ વાર મળ્યા અને પછી અગિયાર મને એક એવો અવયવ મળ્યો કે જે ત્રણ વખત નથી મતલબ નક્કી થઈ ગયું અગિયાર વડે ભાગવા પડે તો સાતસો ચારને અગિયાર વડે ભાગીએ તો તે પૂર્ણ સંખ્યા બને સાતસો ચારને અગિયાર વડે ભાગીએ એટલે ચોસઠ થાય મિત્રોને ચોંસઠ છે ચાર લાખ ચાલો મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો પરીક્ષિતે પાંચ સેમી બે સેમી અને પાંચ સેમી માપ લઈને એક પ્લાસ્ટિકનો લમઘન બનાવ્યો તો આવા કેટલા લમઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય તો મિત્રો આવું એક ઉદાહરણ આપણે બીજા ભાગના વિડીયોમાં જોયું હતું અને ત્યાં પણ આપણે આ ગણતરી તમને સમજાવી હતી તો મિત્રો આ દાખલાની અંદર આપણે જે માપ લીધા છે એને લંબાઈ પોળાઈ ઊંચાઈ કહી દઈ ધારો કે લંબાઈ પાંચ સેમી પોળાઇ બે સેમી અને ઊંચાઈ પાંચ સેમી સારી હવે જે તમારી લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય એના મિત્રો અવિભાજ્ય અવયવ પાડવા પડે પણ અહીંયા પાંચ બે અને પાંચ એ પોતે અવિભાજ્ય છે એટલે એના અવયવ પાડવાની જરૂર નથી હવે આપણે લમઘનનું કનફળ લેવાનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ એમાં લંબાઈ પાંચ પોળાઇ બે અને ઊંચાઈ પાંચ હવે હું શું કરું છું તો આમાં પાંચળા છે એને બાજુબાજુમાં લખું ને બગડાને એકલો કરી દઉં તો તમે જોઈ શકો છો કે જો મારા એને પૂર્ણઘન મિત્રો બનાવવો હોય તો એક પાંચડો ખૂટે છે ત્રણ વખત કરવા આપણે ને પૂર્ણઘન બનાવવા હોય તો અવયવો ત્રણ ત્રણ વાર આવવા જોઈએ તો પાંચડો બે વારથી વાર ખૂટે છે અને બગડો એક વાર છે એટલે એ બે વાર ખૂટે છે તો પૂર્ણઘન બનાવવા માટે એક પાંચડો અને બે બગડા બરાબર એક પાંચડો અને અહીં જુઓ બે બગડા તો પાંચ દુ દસ દસ દુ વીસ વીસ વડે ગુણવા પડે હવે જેટલા વડે ગુણવા પડે મિત્રો એટલા લમઘન લેવાના એન્ડમાં શું કીધું જેટલા વડે ગુણવા પડે એટલા લમઘન લેવાના તો તેથી આવા વીસ લમઘનને એક સાથે લઈ તો જે મળતી રચના છે એ આપણી પૂર્ણ ઘન સ્વરૂપની થઈ જાય ચાલો મિત્રો અહીંયા આ સ્વાદે પૂરું થાય છે થેન્ક્સ ફોર વોચિંગ જો વિડીયો ગમેલો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને પ્રેસ કરી લેજો મળીએ છીએ આવતા વિડીયોમાં આવજો